સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોરોના કપરા કાળમાં અનેક પરિવારોની બહારે આવ્યું જૈન સોશિયલ ગ્રુપ. તલોદ જૈન સોશિયલ ગ્રુપ અને સંગીની ફોરમ દ્વારા સાધમિક ભક્તિ પ્રભાવના અપાઈ. જૈન સોશિયલ ગ્રુપનું સૂત્ર દેના હૈ લેના નહીં એ ખરા અર્થમાં થયું સાર્થક. સંગીની ગ્રુપની અનેક વિવિધ એક્ટિવિટીને લીધે ગુજરાત રિજિયનમાં મોખરાનું સ્થાન મળ્યું. ઉપરાંત જૈન સોશિયલ ગ્રુપ અને સંગીની ફોરમની ગતિશીલતાના સહિત જૈન સંઘના પ્રમુખ જીતેન્દ્ર શાહ, ગુજરાત રિજિયન નવયુક્ત મેમ્બરશીપ ગ્રોથ હેતલ શાહ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પિનાકી શાહ, પરેશભાઈ શાહને ફાળે જાય છે. તલોદ નગરમાં આગામી સમયમાં અલૌકિક પંખી ઘર નિર્માણની પ્રક્રિયાનો પણ પ્રારંભ થઈ ગયો છે. સંગીની ફોરમની કોવિડ હોસ્પિટલમાં ફૂડ પેકેટની કામગીરી પ્રેરણાદાયી અને સૌ કોઈએ બિરદાવી છે. તો સાબરકાંઠામાંથી મહત્વના સમાચાર મળી રહ્યા છે. કોરોના કપરા કાળમાં અનેક પરિવારોની મારે આવ્યું જૈન સોશિયલ ગ્રુપ. તલોદ જૈન સોશિયલ ગ્રુપ અને સંગીની ફોરમ દ્વારા સાધમિક ભક્તિ પ્રભાવના અપાઈ. જૈન સોશિયલ ગ્રુપનું સૂત્ર દેના હૈ લેના નહીં એ ખરા અર્થમાં થયું સાર્થક. સંગીની ગ્રુપની અનેક વિવિધ એક્ટિવિટીને લીધે ગુજરાત રિજિયનમાં મોખરાનું સ્થાન મળ્યું. ઉપરાંત જૈન સોશિયલ ગ્રુપ અને સંગીની ફોરમની ગતિશીલતાના જૈન સંઘના પ્રમુખ જીતેન્દ્રભાઈ શાહ, ગુજરાત રિજિયન નવયુક્ત મેમ્બરશીપ ગ્રોથ હેતલ શાહ, ઇન્ટરનેશનલ ડાયરેક્ટર પિનાકી શાહ, પરેશભાઈ શાહને ફાળે જાય છે. તલોદ નગરમાં આગામી સમયમાં અલૌકિક પંખી ઘર નિર્માણની પ્રક્રિયાને પણ પ્રારંભ થઈ ગયો છે. સંગીની ફોરમની કોવિડ હોસ્પિટલમાં ફૂડ પેકેટની કામગીરી પ્રેરણાદાયી અને સૌ કોઈએ બિરદાવી છે.